એ હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ 47મું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ વડતાલમાં પધારી રહ્યા છે. વડતાલમાં રહેનારા ભક્તો કયા કયા ભક્તો છે એ ભક્તોની આખી નામાવલી સ્વામી રજૂ કરે છે. શ્રી હરિ આવત સુનિકે પુરવાસી સબ જન સન્મુખ આયે સબહી ભયે હરિજન. શ્રી હરિ આવત સુનિકે પુરવાસી સબ જન સન્મુખ આયે સબહી ભયે હરિજન. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હિ શુદ્ર હિ જો પ્રજંત આઈ પરે હરિચરણ મે ગણતન પાર લહંત. કેવી સરસ વાત આવે છે. ભગવાન શ્રીહરિ પધારે છે આવું સાંભળતાની સાથે જ વડતાલવાસી બધા લોકો સન્મુખ આવ્યા, કારણ કે ગામના બધા લોકો ભગવાનના ભક્ત હતા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પર્યંત સમગ્ર મનુષ્યો આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. તેને ગણવામાં પાર ન આવે એમ હતું આટલા બધા ભક્તો ઉમટ્યા. હરિભક્તોમાં પાટીદાર મુખ્ય હતા. તે એટલા બધા હરિભક્ત થયા હતા કે તેમની ગણતરી થઈ શકે તેમ ન હતું. તે ભક્તો એક એકથી સરસ અધિક અધિક સત્સંગી થયા હતા. ધ્યાનથી વાલા ભક્તો સાંભળજો. ભગવાનને યાદ કરીએ ને એવી જ રીતે ભગવાનના સંત અને ભક્તને યાદ કરીએ ને એનો મહિમા છે. વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું શ્રીજી મહારાજે વાત કરી, જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાન, ભગવાનના અવતારો, તેના ચરિત્રો, સંતો, પાર્ષદો, વર્ણિયો, બ્રહ્મચારી બધાને યાદ રાખવા. વાલા ભક્તો, આજે ઘણીક વાર કોઈ સંત અને ભક્તના મહિમાની વાત આવે ને લોકો એમાં કુહાડા મારતા હોય. આ શ્રીજી મહારાજના શબ્દો તો તમે જો, અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તેણે પણ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનના પાર્ષદ, વર્ણી, બ્રહ્મચારી, પાર્ષદ બધાને સંભાળવા. કારણ કે અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાય, એના સંત, એના ભક્ત, એના પાર્ષદ, એના ઉત્સવ કે સમયા એવું યાદ આવે, એ બહાને પણ ભગવાનની મૂર્તિ યાદ આવે તો જીવ પરમપદને પામે છે. વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું. હિન્દુ ધર્મના પતનમાં પાયામાં શું સમાયેલું છે? જેણે જેણે એક તત્વને પકડ્યું ને એણે બીજાને છોડી દીધું. કોઈ ધર્મને પકડ્યો સારી વાત હતી, પણ એને ભક્તિ પર કુહાડા માર્યા, ભક્તિને શૂન્ય કરી નાખી. ભક્તિ વિનાનો ધર્મ ક્યાં લઈ જશે દાદા, બોલો. તો ઘણાએ ભક્તિને પકડી એને ધર્મને શૂન્ય કરી નાખ્યો. હમણાં આપણે છેલ્લા 3-4 દિવસથી શ્રવણ કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પ્રગટ થયા. હરિચરિત્રામૃત સાગરની એક બેઠી વાત બોલું છું. મહારાજ પાસે સંતો આવ્યા, સરસ મજાનું ગાયન કર્યું. ગાયન સુણીને નગરના તમામ ભક્તો વાહ વાહ આફરીન થઈ ગયા. કહેવા લાગ્યા, અમારી જિંદગીમાં આવું ગાન તાન અમે શ્રવણ નથી કર્યું. અને ગુલતાન બની ભગવાન શ્રીહરિએ પણ સંતોને બિરદાવ્યા અને કહ્યું, સંતો આ ગાન શીખવું, આવી કળાઓ શીખવી સારી વાત છે, પણ શીખવા જેવું તો શું છે? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય શીખવા જેવા છે. આ 4 સાધન નથી શીખ્યા પછી ગમે એટલી કળા છે, ગમે એટલી વિદ્યા છે,
ગમે એટલી ચાતુરી છે પણ એ કોઈ કામ નહીં લાગે। સંતો અમારી આ વાત ગાંઠે બાંધીને રાખજો। બીજું આવડે યા ન આવડે પણ આ ચાર સાધન સિદ્ધ કરીએ, કરવા જેવું જ આ છે। મરતા પહેલા આટલું કરી લીધું, તેણે કરવા જેવું બધું જ કરી લીધું। બોલો, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, એવી જ રીતે મહારાજમાં હેત કરીએ। મહારાજના વાલા મુક્તો પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો જે હોય એમાં હેત કરીએ। આપણા વહાલા સંતો છે એમાં હેત કરીએ। આવા સારા હરિભક્તો છે પુરુષો પુરુષોમાં હેત કરે, બહેનો બહેનોમાં હેત કરે, આ ભગવાન સ્વામિનારાયણની રીત હતી। સત્સંગ મે અબ આયે હે જે તે સંત હરે જન બાયો તે તે। આ સત્સંગમાં સંત છે, હરિભક્ત છે, અરે સ્ત્રી ભક્ત છે, અરે બાળ ભક્ત છે। આપણા નાના જીત ભગત છે ને, જયંતભાઈ સોની હમણાં આવ્યા હતા, મને વાત કરતા હતા કે સ્વામી અમારા ઘરે મેં બધાને કહ્યું કે આ નાનો દીકરો આખી મહાપૂજામાં બેસે, મહાપૂજામાં દોડી દોડીને સેવા કરે, આ જીતનો જન્મ થયો ત્યારથી મંદિરમાં ને મંદિરમાં, કેટલો ભાગ્યશાળી આત્મા। આ નાની વાત છે, સમજીએ તો। સંતમાં કેવું હેત હોય, આખું પ્રકરણ સંતો હરિભક્તોના નામનું પ્રકરણ છે। ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કેટલા પ્રકરણો નામના લખ્યા। કેવું હેત કરીએ, હરિભક્તોના નામ યાદ રાખીએ, એના જીવનના સારા સદગુણ યાદ રાખીએ, એના જીવનના કંઈ દિવ્ય પ્રસંગ હોય એને યાદ રાખીએ। આપણા અજય ભગત હમણાં ગયા શુક્રવાર શનિવાર રવિવાર લોંગ વીકેન્ડ હતું, તમને બધાને ખબર છે અમેરિકામાં લોંગ વીકેન્ડ હોય એટલે માણસો રાજી રાજી થઈ જાય। ગુરુજી એક મહિનાથી હમણાં વિચરણમાં હતા, અજય ભગતને ઈચ્છા થઈ કે એક મહિનાથી ગુરુજીના દર્શન નથી થયા, સ્પેશિયલ દર્શન કરવા માટે દાદા શુક્રવારે બાય પ્લેન શિકાગો ગયા। આખો દિવસ શુક્રવારે રહ્યા, આખો દિવસ શનિવારે રહ્યા, રવિવાર રાત્રે પાછા આવતા રહ્યા। ધન્ય છે ને, સ્ત્રીને મળવા માટે આ જગતના મોહ અને પોતાની આસક્તિ પૂરી કરવા માટે, જગતમાં હરવા ફરવા માટે, ખાવા પીવા માટે, મોટા મેળા કે સમયા માટે દોડધામ કરનારા ઘણા છે, પણ એક સંતમાં સ્નેહ બંધાય અને આવો સ્નેહ બંધાય કે મહિનાથી મને દર્શન નથી થયા, અને પ્લેનમાં ટિકિટ લઈને સ્પેશિયલ દર્શન કરવા જાય, ધન્યવાદ આપવા પડે ને। નટુ દાદા તમને પણ ધન્ય છે કે આવા ભક્તોનો તમારે ત્યાં જન્મ થયો। ખરેખર દાદા આ એક પેઢીની કમાણીથી નથી થાય એવું, આ ઘણી પેઢીની કમાણી હોય ને ત્યારે આવા સદગુણ મળે છે। એક જન્મની મહેનતથી પણ નથી થતું, ઘણા જન્મની મહેનત હોય અને ઘણી પેઢીનું તપ હોય। ગંગાજી ક્યારે આવ્યા ખબર છે ને, ત્રણ પેઢી ખપી ગઈ ત્યાર પછી ગંગાજી પ્રગટ થયા। માટે વાલા ભક્તો, આ બધા ભક્તો આપણે યાદ રાખીએ। આજે તમે બધા ભક્તો ધ્યાનથી સાંભળજો, ભક્તોના નામ જ આવે છે, નામાવલી છે જાજી, અને આમાંથી આપણે શીખવાનું, અત્યારે જે આપણને સંતો મળ્યા છે, જે ભક્તો મળ્યા છે, જેની સાથે આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, રહીએ છીએ, એ સંતો એ ભક્તો એમાં હેત કરીએ। આજે હું હૃદયથી યાદ કરીશ આપણા વહાલા યોગી સ્વામીને। યોગી સ્વામી સ્નાન કરવા જાય ને, એ સ્નાન કરતા કરતા સંતોના નામ બોલતા હોય ને, એ કાને જેણે સાંભળ્યું હોય ને આખી જિંદગી ભૂલી ન શકે દાદા। એક એક સંતને સંભાળતા જાય, પાછા બોલતા શું છે ખબર, મારા વાલા વિજ્ઞાન સ્વામી, મારા વાલા નિષ્કામ સ્વામી, મારા વાલા, જે જે સંતો આવે ને એટલા પ્રેમથી ભાવથી નાભીમાંથી નાદ નીકળતો હોય। માટે આપણે પણ, આપણને જે સંતો મળ્યા છે, ભક્તો મળ્યા છે, જે મહારાજમાં હેત કરીએ, મુક્તો એવા સંતોમાં હેત કરીએ, ભક્તોમાં હેત કરીએ, એના જીવનના સારા દિવ્ય સદગુણો હોય એને સંભાળીએ, કંઈક જીવનના દિવ્ય પ્રસંગ હોય એને નિહાળીએ,
ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, આ દેહ ભાવ એવો છે કે અક્ષરધામના દરવાજા સુધી આ દેહ ભાવ અને દેહ ભાવ છે એટલે દેહાભિમાન આ બે વસ્તુ નડે છે. આપણને દેહ બુદ્ધિ એટલી બધી બંધાઈ ગઈ છે કે ભગવાનનો ભક્ત ગમે એટલો સારો હોય તો એમાં અંતે સ્વભાવ દેખાય. હમણાં ગુરુજી ઘણી વાર કથામાં બે જ વાત કરતા, ઘણી વાર અમે વિચરણમાં હતા સાથે મેં વારંવાર સાંભળ્યું કે એક પોતાનો સ્વભાવ અને બીજાનો અભાવ, આ બે વસ્તુ જ કલ્યાણમાં નડે છે જીવને. આજે સંકલ્પ કરો, અમારે કોઈ પણ ભગવાનના ભક્તનું નબળું સાંભળવું નથી, નબળું બોલવું નથી, નબળું જોવું નથી. કોઈ પણ વાત કરે હાથ જોડી દો, કંઈક સારી વાત હોય તો કહો, જેનાથી તમારું કે મારું કલ્યાણ થાય એવી વાત હોય તો કરો. ખરેખર અજય ભગત, આ કળિયુગમાં માણસ માત્રનું મન નબળા અને નેગેટિવ વિચારમાં જ પડ્યું હોય એવું લાગે. માટે બીજાનો અભાવ છોડી દઈએ અને આપણા સ્વભાવ છોડી દઈએ. આ બે કલ્યાણમાં નડે છે. ભગવાનના ભક્ત તો તુલસીદાસજી મહારાજ કહે, ભૂલથી ભગવાન રામનું નામ લે એના માટે શરીરનું ચામડું ઉતારી દઉં તો ભગવાન સ્વામિનારાયણની પૂજા કરે છે, ધર્મ નિયમ પાળે છે, માળા ભક્તિ કરે છે, સેવા પૂજા કરે છે, એ તો ભવબ્રહ્માદિક દેવોને પણ વંદનીય હોય ના હોય? પણ જીવનું એવું છે ને, એના સ્વભાવને મેચ થાય ને તો 99 દોષ હોય ને તો પણ એ સારો લાગે. અને પોતાના સ્વભાવને મેચ ન થાય, પોતાના સ્વભાવને ઘસારો લાગે એવું ક્યારેક વર્તન થાય તો 99 સદગુણ હોય ને એ છોડીને પેલા ભક્તમાં દૂધમાં માઇક્રોસ્કોપ મૂકીને કેમ, પેલા દૂધમાં માઇક્રોસ્કોપ મૂકો તો શું દેખાય તમને? કેવું દાદા, સાચી વાત કે ખોટી વાત? અને દહીંમાં મૂક્યું હોય તો તમે જમી ન શકો દાદા. દહીંની જો અસલી રચના તમે જોઈ હોય ને તો તમને અઠવાડિયું સુધી દહીંની સામે નજર ના કરો, એટલી ખતરનાક રચના છે. હવે આવા માઇક્રોસ્કોપ લઈને બેઠા હોય એની દશા શું થાય? માટે સાવધાન, સત્સંગમાં દિવ્ય ભાવ કેળવવાનો છે. આ સત્સંગનું પહેલું ફળ આપણામાં દાસપણું આવે, દાસપણું આવે ત્યાર પછી આપણામાં દિવ્ય ભાવ આવે, બીજા સંતો ભક્તો દિવ્ય દેખાય. અને દાસપણું દિવ્ય ભાવ બે ભાવ આવે ને, સાગરની આ નાની એવી ફોર્મ્યુલા, સાગરનું આ નાનું એવું મેથેમેટિક્સ બધા ભક્તો યાદ રાખવા જેવું છે. સત્સંગનું ફળ છે દાસપણું, આપણામાં દાસપણું, નમ્રતા. આંબામાં ભવંતિ નમ્રાસ તરવઃ ફલોદગમૈહિ, આંબામાં ફળ આવે ને એટલે આંબો ઝૂકે. એમ ભગવાનના ભક્તમાં સદગુણ આવે ને, ઐશ્વર્ય આવે ને, બુદ્ધિ બળ આવે ને એટલે શું થાય? નમ્ર બને, દાસનો દાસ થાય. પૂજ્યપાદ ગુરુજી સાથે એક વર્ષ રહેવાનું થયું તો અમારે ઇન્ડિયા હમણાં છેલ્લે છેલ્લે, અને ત્યારે પૂજ્ય ધ્યાની સ્વામીજી, કેટલા મહાન સંત, મેં કાનો કાન સાંભળ્યું. અરે મોટા પ્રવચનોમાં હજારો હજારો માણસો બેઠા હોય ને સ્વામી તો એમ કહે, હું તો નાનો સાધુ છું, હું તો નાનો સાધુ છું, હું તો નાનો સાધુ છું. બોલો, એકલા નહીં, આટલા બધા માણસોની વચ્ચે એકલા બેઠા હોય ગુરુજી સાથે વડતાલની મિટિંગમાં હું જોડે હતો ત્યારે પણ વારે વારે સ્વામીનો વારો, હું તો બહુ નાનો સાધુ છું. લો, વચનામૃત ગઢપુર પ્રથમનું 28મું, જેને પોતામાં નાનપ દેખાય તો સમજો દિન પ્રતિદિન આ સત્સંગમાં વૃદ્ધિ પામશે, વૃદ્ધિ પામશે, વૃદ્ધિ પામશે. વડતાલ ગામના ભક્તો કેવા છે? બધા આવ્યા છે, ફૂલહાર લાવ્યા છે, શ્રીહરિને પહેરાવ્યા, શ્રીફળ લાવ્યા હતા, શ્રીહરિની આગળ ભેટ ધર્યા, વારંવાર પગે લાગ્યા, વરણી દરબારો પાર્ષદો સૌને હાર પહેરાવ્યા, કોઈ બાકી રહ્યા નહીં. પાટીદારોમાં કુબેરદાસ અને કિશોરદાસ મુખ્ય સત્સંગી હતા. વડતાલમાં સત્સંગની શરૂઆત જ કુબેરદાસથી થઈ. તાકે પરિવાર ભયે હરિજન જેતે, તાકે પરિવાર ભયે હરિજન જેતે, તાકે નામ લિખત હે તે. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા ભુજ જતા હતા. રઘુનાથ દાસનો ઉપદ્રવ ઘણો બધો થયો. મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો, મહારાજ ભુજ પછી જશો ચાલશે, પણ રઘુનાથ દાસે
ગુરુદેવ રામાનંદ સ્વામી ગયા પછી આ સત્સંગમાં એટલું બધું ઝેર રેડ્યું છે, એટલો બધો કુસંગ પ્રવર્તાયો છે, સત્સંગી ભક્તોની શાંતિ હરી લીધી છે, પ્રભુ આપ પાછા પધારો. પત્ર મળતાની સાથે શ્રીજી મહારાજ પાછા આવ્યા. શ્રીજી મહારાજને જવું હતું અમદાવાદ. જતા જતા રસ્તામાં શ્રીજી મહારાજ વડતાલ આવ્યા છે. કુબેરદાસને ત્યાં પહેલી વાર મહારાજ પધાર્યા. પૂર્વના મુમુક્ષુ હતા, વન વિચરણ દરમિયાન મહારાજ ત્યાં આવ્યા હતા. તમે જાણો છો શ્રીજી મહારાજ તો અંતર્યામી છે. પહેલી વાર મહારાજ ત્યાં આવ્યા, કુબેરદાસને ત્યાં રાત્રિ રોકાણા. ઘણો મોટો પરિવાર હતો. જુવન પગીને ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે ને એમની સાથે જાતવાન ઘોડી છે, અને એ જમાનામાં ઘોડી અને ઘોડાઓની કિંમત બહુ હતી. જુવન પગીએ પહેલી વાર શ્રીજી મહારાજની ઘોડી ચોરવા માટે અડધી રાત્રે વડતાલમાં કુબેરદાસ પટેલને ત્યાં હિંમત કરેલી. ખખડાટ થયો અને કુબેરદાસ પટેલ તો ઝબકીને જાગી ગઈ. એને ખબર હતી કે આ ગામ તો ધાડ પાડવાનું છે, કોઈક મહેમાન આવે ત્યારે જ આ લોકો હળી કરે એવા છે. હા, જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય સાવધાન થઈને રહેતા હોય ને, એ પછી ગુજરાતમાં વડોદરામાં રહેતા એમ ઊંઘતા હોય દાદા. સાચી વાત છે. અને કુબેરદાસ બહાર નીકળ્યા અને હામે જોબન, ચાર આંખ ભેગી થયા. અને કુબેરદાસ પાટીદાર શું બોલ્યા ખબર? જોબન, તું ઘર ભૂલો છે, અમારો પરિવાર તે જોયો છે ને, આખી દુનિયામાં તારું ચાલશે જો આ ઘરમાં પગ મૂક્યો ને. જોબન પગે હાથ મસળતો મસળતો નીકળી ગયો કે ગામમાં ગામમાં વેર બાંધવું. બોલો, લૂંટારાને આટલી ખબર હતી, પાકિસ્તાનને ખબર નથી પડતી. જવન પગી પાછો જતો રહ્યો. પાછો ગયો શું બોલ્યો ખબર? કે ભલે આજે ઘોડી છોડું છું પણ આ ઘોડીને એક વાર તો પકડીશ જ. આમ પ્રતિજ્ઞા કરીને મૂછો મરડતો ગયો. અને ઈ દાજ એને હતી એટલે પછી ફરીવાર દભાણના યજ્ઞ વખતે એને હિંમત કરી. મારે જે વાત કરવી છે, શ્રીજી મહારાજ વડતાલમાં રોકાયા. કુબેરદાસનો એટલો બધો પ્રેમ, એનો પરિવાર આખો ગાંડો ગાંડો ભાવાતુર બની ગયો. પછી શ્રીજી મહારાજે બીજે દિવસે મુક્તાનંદ સ્વામી સાથે મિટિંગ કરી કે સ્વામી એક વાત કરીએ. હા મહારાજ, કયો ને. જુઓ સ્વામી, રઘુનાથદાસ તો જે કરવાનો એ કરવાનો છે, એને ગમે એટલી વાર રોકશું તો પણ એ, પણ તમારો આગ્રહ હતો એટલે અમે હવે અમદાવાદ જઈએ. અને સ્વામી, આ વડતાલ જેવી ભૂમિના પાટીદારો કેવા ભક્તો થાય એવા છે. તમે સ્વામી અહીંયા વડતાલમાં રહો, આ લોકોને સત્સંગ કરાવો, અમદાવાદમાં અમે બેટિંગ કરી લેશું. લો, કહેવાનું શું, પહેલી વાર કુબેરદાસને ત્યાં મહારાજ પધાર્યા. કુબેરદાસનો પ્રેમ એવો હતો, મહારાજે સંકલ્પ કર્યો અમારે આ ગામમાં સત્સંગ કરાવવો છે. મહારાજે બોરડીવાળી જગ્યા જોઈ અને મહારાજે વારંવાર ત્યાં ઊભા રહ્યા, ત્યાં નીચે સભા કરી. ત્યારે જ મહારાજે ખાલી સંકેતમાં વાત કરી હતી કે અમને એવું દેખાય છે કે આ ભૂમિ ઉપર એક દિવસ દિવ્ય અને ભવ્ય ગગનચુંબી મંદિર થશે, લાખો નરનારીઓ આવશે અને આખી પૃથ્વી ઉપર ભગવાનનું સર્વોપરીપણું પથરાશે આ ભૂમિ ઉપરથી. ત્યારે વાત કોઈને પણ સમજાણી નહીં. અને આજે બોલો, સોનાના શિખરો ત્યાં છે, રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ ત્યાં છે, એ આ કુબેરદાસ પાટીદાર. બહુ મોટો પરિવાર હતો, આખો પરિવાર સત્સંગી થયો. કુબેરદાસના આઠ પુત્ર હતા, બે પુત્રીઓ હતા. તેમાં મોટા પુત્રનું નામ બેચરદાસ હતું, દાજી અને રાયજીભાઈ તે બે તેથી નાના અને ઘણા સુખી હતા. તે પછીના ભાઈજીભાઈ, રણછોડદાસભાઈ, કહાનદાસ, વ્રજલાલ અને મૂળજી આ આઠ પુત્ર હતા. મોટીબાઈ અને રૂપબાઈ બે પુત્રીઓ હતી. અને આ દસે દસની માતાનું નામ કહળબાઈ હતું, તે પણ ખૂબ સારા સત્સંગી હતા. બોલો, આ સંતોએ કેવી વાતો યાદ રાખી છે, કેટલી નાની નાની વાતો યાદ રાખી શાસ્ત્રોમાં લખી નાખી. વાલા ભક્તો, આપણે આ જ કરવાનું છે. ક્યાં કૂટણું કૂટીશું? જે આપણને પ્રગટ સંતો મળ્યા છે, પ્રગટ ભક્તો મળ્યા છે, એના જીવન, એના કવન, એના કાર્યો, એના સદગુણો બસ જીવનમાં ભરી દઈએ. હા, આ કરવા જેવું છે. જીવન ધન્ય બની જાય. અરે, ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, જુઓ આ બધા સંતોને પ્રગટનો મહિમા કેવો છે. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, ઘણાના અમે દર્શન, ઘણાને દર્શન દેવા જઈએ અને ઘણાના દર્શન અમે કરવા જઈએ. આનો મતલબ શું હતો? ત્યારે પ્રગટ એવા ભક્તો હશે એમ એટલે જ ને. અરે, આપણા દાદા ગુરુજી તો કહેતા કે ઘણા હરિભક્તો એવા સ્થિતિવાળા હોય, દંડવત કરતા હોય,
આપણે આશ્રમે કરીને મર્યાદાએ કરીને પ્રત્યક્ષ દંડવત ન કરી શકીએ, ગુરુજી આ ઘણીવાર યાદ કરતા વાત અને ગુરુજી ઘણીવાર સંતોની સભામાં પણ કહે, પણ એવી સ્થિતિવાળા હરિભક્તો હોય, દાદા ગુરુજી કહેતા કે હરિભક્તો 5 દંડવત કરે ને તો મનથી અમે હરિભક્તોને 10 દંડવત કરીએ. બોલો, મને યાદ છે આ ઘટના બરાબર. અમે મુંબઈમાં હતા, કાંદીવલીમાં યોગેશભાઈ બ્રહ્મભટ્ટના ઘરે, અને મહામુક્તરાજ પારલા ગામ નિવાસી રમણકાકા આવ્યા હતા. શું એ દિવ્ય પુરુષ હતા! ગ્રહસ્થાશ્રમમાં પણ એમ કહી શકાય કે સાધુ કરતા સવાયું જીવન હતું. જેણે દર્શન કર્યા હોય ને આખી જિંદગી ન ભૂલી શકે, અરે એકવાર મળ્યા હોય ને આખી જિંદગી ન ભૂલી શકે, આવું દિવ્ય જીવન. ફૂલોની સુગંધ તો એવું છે 2-4 કલાકમાં સમી જાય, પણ સદગુણોની સુગંધ એવી હોય છે ને દાદા, યુગો જાય છતાં સદગુણોની સુગંધ ક્યારેય સમતી નથી. આવા મધમધતા સદગુણોથી ભરેલા રમણકાકા આવ્યા. કોઈ હતું નહીં, અમે 2-3 સંતો હતા અને 1-2 હરિભક્તો હતા, એટલે દાદા તો હસતા હસતા આવીને દંડવત કરવા લાગ્યા. ગુરુજી ઊભા થઈ ગયા, ભેટી પડ્યા. પછી ગુરુજી કે, દાદા આજે તમારી પાસે એક વચનામૃત સમજવું છે. દાદા એવા દિવ્ય હતા. સારું ગુરુજી, એક વચનામૃત લઈને ચાલુ કર્યું. ગુરુજી ગાદી ઉપર બેઠા હતા, ગાદી દૂર કરી નાખી, નીચે બેસી ગયા. ગુરુજી ને ઘણું કહ્યું, દાદાએ પણ ઘણો આગ્રહ કર્યો. ગુરુજી કે, આજે તો આપણે સાંભળવું જ છે વચનામૃત, એક વાંચો, તમે વાંચો, આપણે વાત કરીએ. જોયું, મોટા પુરુષો પણ, કોઈ એવા સંત, કોઈ એવા ભક્ત એનો કેટલો મહિમા રાખતા હોય છે. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા. શ્રીજી મહારાજ, મહારાજ શું કહે છે? જેમાં મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા સમજે છે, એમ અમે પણ મૂળજી બ્રહ્મચારીનો મહિમા સમજીએ છીએ. અરે પછી સંતોને ટકોર કરી કે આ ગ્રહસ્થો જેમ અન્ન વસ્ત્ર કરીને તમારી સેવા કરે છે ને, એમ તમે પણ ભગવાનની કથા વાર્તાએ કરીને એમની સેવા કરજો. પછી મહારાજ બોલ્યા, એમ પરસ્પરનું હેત રાખવું. શું કીધું? આજે આ કળિયુગમાં તો હવે કચડ ઘાણ નીકળી ગયો છે દાદા. પ્રેમ, મહિમા, હેત આ બધું ખલાસ થતું એવું લાગે, ખાલી વાતો છે, ખાલી વહેમ છે એવું લાગે. આજે હરિભક્તનો ફોન આવ્યો હતો, ઘરમાં દીકરાનો જન્મદિવસ એટલે આશીર્વાદ લેવા માટે, થાળ આપવા માટે. મેં પૂછ્યું, સહજ, કેટલા વર્ષ થયા? સ્વામી એ યાદ નથી. બોલો લો. અરે બાપા, બીજાનું કંઈ નહીં પણ ઘરનું તો યાદ રાખો. ના રાખવું જોઈએ? ખરેખર રામાનુજાચાર્યજી પાસે એક સાધક આવ્યો અને પ્રાર્થના કરી કે મારે સંત બનવું છે, મને સંસારથી પૂર્ણ વૈરાગ પ્રગટ થયો છે, આપ સ્વીકારો મને. એની બધી વાત સાંભળી રામાનુજાચાર્યજીએ કહ્યું, ભાઈ તે ક્યારેય પણ આ જગતની કોઈ વ્યક્તિનો પ્રેમ કર્યો છે? અરે બાપજી, જગતની કોઈ વ્યક્તિમાં પ્રેમ કર્યો હોય તો તમારી પાસે આવું નથી કર્યો. હું જન્મથી જ એટલો બધો વિતરાગી છું, મારે સાધુ થવાની જ ઈચ્છા હતી, સદગુરુને શોધતો હતો, તમે મળી ગયા. ઇતિહાસની આ સત્ય ઘટના છે. રામાનુજાચાર્યજીએ કડક શબ્દોમાં કહી દીધું, ભાઈ આ જગતમાં જ જેણે પ્રેમ નથી કર્યો એને જગદીશમાં ક્યારેય પ્રેમ શું કહેવાયની ખબર જ નહીં પડે. માટે તું પહેલાં જા, આ જગતના પ્રેમને નિભાવ, પછી ભગવાનમાં કેમ પ્રેમ કરો ને તને ખબર પડશે. આપણો પ્રોબ્લેમ જ એ છે, હજી તો આપણે પથારીમાં સૂતા છીએ ને દોડવાની વાત કરીએ છીએ. ઊભા થયા પહેલા દોડવાની વાત કરવી યોગ્ય લાગે છે? 10મું પાસ થયો નથી ને ડોક્ટર થવાના સપના જોવે છે? બોલો, શક્ય છે? બોલો, શક્ય છે? ડોક્ટર થવાની પૂર્વ તૈયારી એ છે 10મું ધોરણ ફરજિયાત પાસ થવું પડે સારામાં સારા નંબરથી. એમ આપણે પાયો છોડી અને ઊંચા સ્વપ્નાઓ, કરલો દુનિયા મુઠ્ઠી મેં. બોલો, આસમાન છે, છૂલો છૂલો તો ઉપર જઈને. ઓલવેઝ ડ્રીમ બિગ. વિચાર્યા વિના આજે જે માણસોને મોહક વાતો થઈ રહી છે, માણસને ગમે થોડી વાર આવી બધી મીઠી મીઠી વાતો, પણ આ બધી માયાની ઝાળ છે, એમાંથી બહાર નીકળીએ. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કેવી સરસ ટકોર કરી હતી, પરિવારમાં તમે પ્રેમથી જીવો, પરિવારમાં તમે ભાવથી જીવો,
સંત અને ભક્ત સાથે દિવ્યતાથી જીવો, ત્યાર પછી ભગવાન છે. આપણે સીધા ભગવાન પાસે જવાની વાત કરીએ છીએ, નથી સંતમાં, નથી ભક્તમાં, નથી પરિવારમાં પ્રીતિ, નથી જોડાણ, નથી ભાવ, નથી પ્રેમ, નથી મહિમા, અને સીધા કયા મહિમાની વાત કરીએ છીએ? સંસારી માટે પહેલી ફરજ છે માતા પિતાની સેવા કરીએ, ત્યારબાદ સદગુરુની સેવા કરીએ. આ બે કર્યા પછી ઇલિજિબલ થાવ છો, ઓથોરાઇઝ થાવ છો, ક્વોલિફાઈડ થાવ છો ફોર ધ સર્વિસ ઓફ ગોડ, ભગવાનની સેવા કરવા માટે. એટલે પ્રગટ સંત, પ્રગટ ભક્ત એનો એટલો મોટો મહિમા હોય છે, એના માટે આ વાત કરું છું. એ સંતોએ કેવી નાની નાની વાત યાદ રાખી, આ આખા પરિવારને યાદ કર્યો, હજી તો જુઓ. અને તેમાં બેચરદાસભાઈ, એના પુત્ર ડુંગરભાઈ, અને ડુંગરભાઈના દીકરા રામદાસભાઈ, જેઠાભાઈ અને ગોવિંદજી, એ ત્રણ હતા. તે કુબેરદાસના બધા જ પોત્રો એ પણ સારા હરિભક્ત હતા. એક એકથી અધિક સત્સંગ અત્યારે પણ રાખે છે. જ્યારે સ્વામી આ ગ્રંથ લખે છે ત્યારે સ્વામી આ ગ્રંથ ક્યાં બેસીને લખે છે? વડતાલમાં. શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી આધારાન સ્વામી વડતાલમાં રોકાયા. બુરજવાળી જગ્યા છે, તમે વડતાલ જાઓ તો ચોક્કસ દર્શન કરજો. બુરજવાળી જગ્યામાં 13 વર્ષ સતત સ્વામી આખો દિવસ 13 વર્ષ સુધી ઊંચું જોયા વિના ગ્રંથ લખ્યો છે. વિચારો, 1 લાખ ચોપાઈનો ગ્રંથ છે. આટલી મોટી મહેનત કરનારા મહાપુરુષ, અને આપણા તો આદિ ગુરુ છે. દર્શન કરનારા, કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી, વડતાલ જાઓ ત્યારે સ્વામીએ કઈ જગ્યાએ બેસીને આ ગ્રંથ લખ્યો છે એકવાર સ્થાનને દર્શન કરવા જજો, તો પણ આ સ્વામી રાજી થશે. હા, એટલે સ્વામી લખે અત્યારે પણ આ બધા એવો સત્સંગ રાખે છે. દાજીભાઈને વાલજીભાઈ નામે એક પુત્ર હતા, તેણે પણ સત્સંગની દ્રઢ ટેક રાખી હતી. રાયજીભાઈના પુત્ર અજુભાઈ, જોરાભાઈ, જીજીભાઈ, લલ્લુભાઈ અને દાદાભાઈ, આ પણ ઘણો મોટો પરિવાર હતો. કેટલાના નામ લખવા, જોરાભાઈના પુત્રનું નામ તુલસીદાસભાઈ હતું. ભાઈજીભાઈના પુત્રના નામ હવે કહું છું, એક હરિભાઈ, બીજા કૃષ્ણદાસભાઈ. હરિભાઈને એક પુત્રી હતી, કૃષ્ણદાસને ઈચ્છાભાઈ, અને શંકરભાઈ, એ બે પુત્ર હતા. રણછોડદાસ સારા હરિભક્ત હતા, તેને એક પુત્ર મીઠાભાઈ હતા. શંકરભાઈ અને હરિદાસ એ મીઠાભાઈના બે પુત્ર હતા. કહાનદાસને દેસાઈભાઈ અને વસ્તાભાઈ એ બે પુત્ર હતા. વસ્તાભાઈને ભગાભાઈ નામે શુદ્ધ મનવાળો એક પુત્ર હતો. કિશોરદાસને જીવાભાઈ, વેરીભાઈ, ગોપાલજી, કાકુભાઈ, ખુશાલભાઈ એ 5 પુત્ર હતા. બધા જ સારી રીતે સત્સંગને દ્રઢપણે રાખતા હતા. એ બધા પરિવારને સત્સંગની તુલનામાં બીજું કાંઈ અધિક ન હતું. બધો પરિવાર એવો દ્રઢ સત્સંગી થયો હતો. દાદાભાઈ અને જેસંગભાઈ તે કિશોરભાઈ બીજાના પુત્ર હતા. દાદાભાઈને ભાઈબા અને ધોરીભાઈ બે પુત્ર હતા. ભાઈબાના પુત્ર દ્વારકાદાસ અને ધોરીભાઈને મોતીભાઈને ઝવેરભાઈ એ નામે 2 પુત્ર હતા. જેસંગભાઈને જીવાભાઈ, દલાભાઈ, સામળદાસ એમ 3 પુત્ર હતા. તેમાં દલાભાઈને ભીખાભાઈ અને ભવાનભાઈ 2 પુત્ર હતા. ભીખાભાઈના પુત્ર આસજી અને વેણીભાઈ હતા. સામળદાસને પ્રાગદાસ અને લલ્લુભાઈ નામે 2 પુત્ર હતા. ધોભણદાસના લાલભાઈ અને જોરાભાઈ 2 પુત્ર હતા. લાલદાસના પુત્ર દ્વારિકાદાસ અને ગોપાળદાસ નામે હતા. મથુરભાઈ અને જેઠાભાઈ એ 2 જોરાભાઈના પુત્ર હતા. લો કેટલા સ્વામીએ નામ વડતાલના ખાલી યાદ રાખ્યા છે. બોલો, આપણે આપણી આસપાસ 5-25 સારા હરિભક્તો હોય, એના કંઈક જીવનના સારા સદગુણ હોય, આપણે અનુભવ્યા હોય, એના જીવનના કંઈક સારા પ્રસંગ હોય, ક્યારેક યાદ રાખીએ. હમણાં ફ્લોરિડામાં ધવલ ભગત સાકરિયાના ઘરે ઉતારો હતો. ધવલ ભગત એટલે એવા નિર્દોષ ભગત. અમારા ફ્લોરિડાવાળા ભક્તો છે ને એમ કહે કે મેકનમાં ભલે ગમે એટલા ભક્તો, પણ અમારા ગામમાં એક ભગત એવા છે ને કે એકને લીધે અમે બધા જીતી જઈએ, અને ખરેખર એવા ભગત છે. આ ધવલ ભગત પૂજામાં બધા હરિભક્તોને યાદ કરે. એ કેવી રીતે યાદ કરે ને, એ એકવાર એમની પાસે આપણે સાંભળવું છે. જે કોઈ ભક્તોને ટાઈમ મળે તો ધવલ ભગતને ફોન કરી તમે પૂછજો, પૂજામાં કેવી રીતે યાદ કરો છો. ખરેખર ગુરુજીએ સાંભળ્યું ને, ગુરુજી રાજી થઈ ગયા. હું તો બેઠો હતો આ વખતે, ગુરુજી એમ બોલ્યા, આ તો ખરેખર કોઈ મોટા મુક્તનો અવતાર હોય ને એવું લાગે. કોણ? આ ધવલ.
એ રમૂજ કરતા હોય, હાસ્ય કરતા હોય, પાઉભાજીના કીર્તન બનાવતા હોય. લગભગ બધા કીર્તનો એમણે બદલી નાખ્યા છે. પાઉભાજી એમને બહુ ભાવે એટલે પાઉભાજી ઉપર બધા કીર્તનો લઈ ગયા. આજ સખી આનંદની હેલી, પાઉભાજી જોઈને થઈ હું તો ઘેલી. આવા બધા કીર્તનો આપણે ગમે તે કીર્તન ગાઈએ અવળું જ કરી નાખે કંઈક દાદા. પણ પૂજામાં હરિભક્તોને, સંતોને કેટલી મોટી લાઈન, કેટલા બધા ભક્તોને યાદ કરે દરરોજ. જે કોઈ સારા હરિભક્તોનું જીવન એને યાદ આવી જાય એટલે એના પૂજામાં એ નામ ઉમેરાઈ જાય. હું કહેવા એ માગું છું કે આપણે પણ એવું અંગ પાડીએ, સંતોને ભક્તોને યાદ કરીએ. એમાં પણ આપણને જે આ પ્રગટ મળ્યા છે ને સંતો ભક્તો, એમાં જ્યારે આવી પ્રીતિ થશે ને ત્યારે મધ્ય પ્રકરણનું વચનામૃત 21 પ્રમાણે કલ્યાણ અર્થે જે કંઈ કરવાનું છે તે બધું પૂરું થઈ ગયું. સ્વામીએ બધા ભક્તોને યાદ કર્યા છે, કેટલા બધા ભક્તોને યાદ કર્યા છે જુઓ. ધોભણદાસના પુત્ર વાસણજી, નરોત્તમદાસ અને નૃસિંહદાસ હતા. નરોત્તમદાસના પુત્ર ત્રિકમજી હતા, નૃસિંહદાસના પુત્ર રણછોડભાઈ હતા. આ બધા એક જ ઘરનો પરિવાર હતો. આટલા તો ખાલી એક જ ઘરના. હવે જોબન પગીને ભારે પડે કે ના પડે નટુ દાદા? આવો મોટો પરિવાર હોય કોઈ માત કોઈ સામે આંગળી કરે? હા ભાઈ, એ વાત તો સાચી છે. અને જોબન પગીના ગામમાં આવા પરિવારવાળા હોય ટકી શકે. બધા જ શ્રેષ્ઠ હરિભક્ત હતા. ભાઈજીભાઈ નામે હરિભક્ત હતા, તેને ગલાભાઈ, દલાભાઈ, ગિરધર આ ત્રણ પુત્ર હતા. તેમાં દલાભાઈને પ્રભુદાસ, ગોવિંદ અને વાલભાઈ વાલદાસ એવે નામે ત્રણ પુત્ર હતા. તે સારા હરિભક્ત થયા. રાયજીના પુત્ર મૂળજીભાઈ હતા. મૂળજીભાઈને ત્યાં રામદાસ, મથુરભાઈ અને ત્રિકમભાઈ એ ત્રણ પુત્ર હતા. વસંતદાસને કહાનદાસ અને ધર્મદાસ એ બે પુત્ર હતા. અને ઇટોલદાસ નામે થઈ ગયા હતા. તેના પરિવારમાં કહેવાતા હતા તે બધા પરિવારના સારા સારા હરિભક્ત થયા હતા. તેઓ દિન પ્રતિદિન શ્રીહરિ અને સંતોના ઉપર અધિક અધિક પ્રેમભાવ રાખતા હતા. આટલા તો પાટીદાર હરિભક્તો થયા. હવે વિપ્રોમાં જે સત્સંગી હતા તેના નામ કહું છું. શ્રીજી મહારાજે કેવું પિયારો વર્ક કર્યું હશે અજયભાઈ? હે બોલો દાદા, આજની કોઈની ડાયરી, ફોનનું ઇન્ડેક્સિંગ કામ લાગે ખરું? હા, શ્રીજી મહારાજનું મેનેજમેન્ટ એના ઉપર તો છે ને બહુ મોટી ચર્ચા થાય છે અત્યારે. હા, સારા સારા ટોપ જે મેનેજમેન્ટ લીડર્સ કહેવાય છે ને એ લોકો પણ ભગવાન સ્વામિનારાયણની મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર અત્યારે ચર્ચાઓ કરે છે. ઉદાહરણ તરીકે અપાય છે સત્સંગી જીવનમાં ઉત્સવ કેમ કરવો, ઉત્સવનું આયોજન કેમ કરવું, એના માટે મહારાજે જે પોતે વાતો કરી છે ને, લખાણી છે ને, આપણે વાંચીએ ને આપણને એમ થાય આપણે શું અત્યારે કરીએ. એ જમાનામાં આવી કંઈ સિસ્ટમો નહોતી, ફોન નહોતા, SMS નહોતા, ટેક્સ નહોતા. તોય દાદા 50-50 હજાર, લાખ લાખ માણસો શ્રીજી મહારાજના સમયમાં ભેગા થતા. ભગવાન છે ને ભાઈ, એમણે આલોક અને પરલોક મુક્તિ ભુક્તિ પ્રદાયકમ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું. આલોકનું પણ શું શું કરવું જોઈએ એ પણ શીખવાડ્યું, ને પરલોકમાં પણ શું કામ લાગે એ પણ શીખવાડ્યું. બ્રાહ્મણ જ્ઞાતિમાં વનમાળીભાઈ અને બીજા ડાહિયાભાઈ મહેતા આ બે હતા. વનમાળીની પુત્રનું નામ અવલબાઈ હતું. અવલબાઈના પુત્રનું નામ હરિશંકર હતું. અને ગુસાઈમાં એક હરિભક્ત હતા, તેનું નામ નારાયણગીરી હતું. તેના શિષ્ય માનગીરી અને શંકરગીરી આ બંને ગ્રહસ્થ હતા. તેમના સંબંધી જે ગુસાઈ હતા તે બધા મોગરી ગામમાં રહેતા હતા. તેમાં જે રૂઢિબુદ્ધિવાળા હતા તેઓ સત્સંગના ઉપર ઘણો સદભાવ રાખતા હતા. સ્વામી વાત અધૂરી રાખી. તેમાં જે રૂઢિબુદ્ધિવાળા હતા એ સદભાવ રાખતા હતા, એનો મતલબ સીધો છે. અને આપણે આ મોટા સંતોમાં શીખવાને પોઝિટિવ બોલવું, બીજું કંઈ બોલવું નહીં. ખાલી જગ્યાની મેં તે લોકો પૂરી દેવાના છે. વડતાલમાં શેઠ રાયજી વણિક ઘણા પાક્કા સત્સંગી હતા. તેમના બહેન અચરજભાઈ તે પણ તેવા દ્રઢ હરિભક્ત થયા હતા. હવે ભાયા પગીના પરિવારના નામ લખું છું. તમને બધાને એમ થશે કે વડતાલના આટલા બધા ભક્તો આવ્યા પણ જેને યાદ કરી એનું નામ તો ભાઈ, એના વગર તો વડતાલના ભક્તો અધૂરા છે. હા, પગી પરિવારના નામ હવે ભાયાભાઈ નામે હતા. એમના શંકર, સુંદર, દલો અને જોબન આ ચાર દીકરાઓ હતા. જોબન પગી એ લોકો ચાર ભાઈ હતા. એમાં સૌથી નાના કોણ હતા? જોબન પગી. આમ નાના હતા પણ આમ બહુ મોટા હતા બધી રીતે. હા, શંકરના પુત્ર ખોડાભાઈ અને ભવાનભાઈ હતા.
સુંદર પગેના પુત્ર ઉધારજી હતા, જોબન પગેના પુત્ર જગમાલ અને અમરસિંહ હતા, તે બધા સારા હરિભક્ત હતા. રળિયાતબા અને સુરજબા એ બે જોબન પગીની પુત્રીઓ હતી. તે બંને સંસારના સુખનો ત્યાગ કરીને સાંખ્યોગી જીવન સ્વીકાર્યું હતું અને જીવનભર શ્રીહરિનું ભજન કર્યું હતું. વડતાલના મહામુક્તોમાં જોબન પગીની બંને દીકરીઓના ઇતિહાસ લખાઈ ગયા. જેમ એભલ બાપુનો આખો પરિવાર, દીકરાઓ દીકરીઓ પત્નીઓ આખો પરિવાર દિવ્ય હતો, જોબન પગી આટલો મોટો લૂંટારો હતો, પણ એમાં જ્યારે પરિવર્તન આવ્યું ને ત્યારે એવું પરિવર્તન આવ્યું એના દીકરા દીકરીઓ ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જતા રહ્યા. કેવું ઘડતર કર્યું હશે! જોબન પગીએ પોતાનું જીવન ભગવાન શ્રીહરિની પ્રસાદીની અસ્થિની પેલી રાખ હતી એના આધારે ટકાવી રાખ્યું. થાળીમાં એક દિવસ એ પ્રસાદી ભસ્મ ન જોઈ પૂછ્યું, કેમ નથી, ભૂલી ગયા? ના, ખૂટી ગઈ. અને જોબન પગીના પ્રાણપંખી ઉડી જાય, વિચાર તો કરો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ માટે ઇતિહાસમાં કહેવાય છે, સાહિત્યકારો લખે છે કે સ્વામિનારાયણે ગધેડાની ગાય કરી. એ જમાનામાં આવી વાત એટલી બધી વ્યાપક બની કહેવાય છે કે ઘણા સમય પછી જોબન પગી સારા ભક્ત થયા પછી એ જમાનામાં એ પરગણામાં વડતાલની આસપાસ જેનું શાસન હતું, કશ્યાભાઈ પેટલાદના મોટો માથાભારે માણસ, એને એકવાર મળવા જાય. કશ્યાભાઈ ટોંટ મારીને કહ્યું કે જોબન, મેં સાંભળ્યું છે તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે, એ વાત ખરી, એ વાત સાચી? જોબન પગી સમસમી ગયા ને જવાબ આપ્યો કે કશ્યાભાઈ, ગધેડાની ગાયની પછી વાત કરું, આ જોબનને ઓળખો છો? આ જોબન પગી પેટલાદમાં પગ મૂકે તો તમે બીજા માળે અટારીમાં બેઠા હો તો એ થરથર ધ્રુજતા કે નહીં? તો કે હા. અને આજે તમારી સામે બેઠો છે, આમ ગાયની જેમ તમે આવા પ્રશ્ન પૂછો છો હિંમત કરીને, એ શું કહેવાય? ગધેડાની ગાય કરવી તો સહેલી, પણ ગધેડા કરતાં ભૂંડા જીવોને ગાય કરતાં સરળ બનાવી દેવા આ ભગવાન સ્વામિયાણે કર્યું છે. કશ્યપભાઈ હાથ જોડી કીધા કે હવે આને ફરીવાર બતાવવા જેવું છે. શ્રીજી મહારાજે આવું કામ કર્યું હતું. એટલે આપણા સંતો પણ કહે છે ને, ગુરુજીએ પણ કથામાં વાત કરી છે કે આ જોબન પગી જેવા લૂંટારા, ગુણાતાનંદ સ્વામી કહ્યું ત્રણ પ્રકારના વાદી હોય, વાદી એટલે મદારી, સર્પને પકડનારા. સર્પને પકડનારા જે વાદી હોય એ કેવા હોય? કે મુરલી વગાડે, સર્પ આવે પકડાય તો ઠીક, ના આવે તો જતો રહે, પછી એની બહુ હિંમત ન હોય. ફૂલવાદી કેવા હોય? મુરલી વગાડે, સર્પ બહાર નીકળે ગમે ત્યાં જતો રહે, બહાર આવે ખરો, પકડવા મહેનત કરે, ન પકડાય પછી મંત્ર દ્વારા કપડાને વળ ચડાવે. કપડાને વળ ચડાવે એટલે પેલો સર્પ જ્યાં ગમે ત્યાં ગયો હોય એ પણ ત્યાં મરી જાય, મારી નાખે. પણ એ ગારુડી નામના વાદી આવે, એ એવા વાદી હોય, ગમે તેવો મણિધર હોય, ગમે તેવો કાળો નાગ હોય, પણ એને પકડે જ પાર કરે. એમ અવતારો ભગવાનના થયા, કોઈ વાદી જેવા, કોઈ ફૂલવાદી જેવા અને કોઈ ગારુડી જેવા. જોબન પગી જો દત્ત કે કપિલ અવતારના હાથમાં આવ્યો હોત તો એ કે જવા દો છોડી દો આને, અને ભગવાન રામ કે કૃષ્ણના હાથમાં આવ્યા હોત તો, હા, જે રાવણનું કે કંસનું થયું એ પણ આને ઉડાડી દો, આ સુધરે એમ છે. પણ શ્રીજી મહારાજે ગમે તેવા સ્વભાવવાળા જીવો હતા પણ એને એકાંતિક બનાવ્યા, પ્રાતસ્મરણીય બનાવ્યા. આ મહારાજે કર્યું, અને મહારાજના મોટા મુક્તો પણ આજે એવું કામ કરે છે. એટલે આ સત્સંગ દિવ્ય છે. તમને બધાને ફરીવાર ટકોર, જો જોબન પગીના દીકરીઓ રળિયાતબા અને સુરજબા સંસારના સુખનો ત્યાગ કરી સાંખ્યોગી જેવું જીવન જીવતા હતા અને જીવનભર શ્રીહરિનું ભજન કર્યું. તમારે બધા ગ્રહસ્થ ભક્તોએ આ ટકોર યાદ રાખવા જેવી છે. ગુરુજી વારંવાર ટકોર કરે છે કે ગ્રહસ્થ ભક્તની ફરજ છે દીકરાઓ દીકરીઓ પરિવાર એમાં ભક્તિ આવે, એમાં સત્સંગ આવે, એમાં સારા સંસ્કાર આવે, સારું શિક્ષણ આવે. તમે દીકરા દીકરીઓની શિક્ષણ માટે ચિંતા કરો છો પણ સત્સંગને સંસ્કાર માટે નથી કરતા, એ ખોટ છે. આટલી ખોટ દરેક ગ્રહસ્થોએ સુધારવી જોઈએ. બાકી જે કહેવાય છે ને, જે જેની ભૂલ હોય તે ભોગવવી જ પડે છે. માટે બધા ભક્તો આગ્રહ રાખો, તમે ઘર સભા કરો, તમારા પુત્ર અને પુત્રીઓને શિબિરો થાય છે આપણા મંદિરમાં, તે શિબિરમાં અચૂક મોકલો,
આટલો આગ્રહ રાખજો. જોબનપગીની મા વખતબા ઘણા શ્રેષ્ઠ સત્સંગી હતા. તેણે શ્રીહરિની ઘણી સેવા કરી હતી, ઘરબાર વગેરે બધું અર્પણ કરી દીધું હતું. બીજા એક વેણાપગી હતા, તેને જુહાજી, ખોડો અને સુરતો આવા ત્રણ પુત્ર હતા. જુહાજીના પુત્રનું નામ વાલો હતું, જુહાજીની માનું નામ અવલબા હતું. તે વખતબા એટલે કે જોબનપગીના મા તેની બહેન થતા. લો, આ સંતો કેટલું બધું યાદ રાખતા દાદા. તેમનો સત્સંગ સર્વોત્તમ હતો. તેમણે શ્રીને વારંવાર રાજી કર્યા હતા. બોધાપગીના પુત્ર વખતોપગી હતો, તે સારો સત્સંગી હતો. ઉજમ અને ઓધાર એ બે વખતાપગીના પુત્ર હતા. એક રામસિંહ પગી અને તેના પુત્ર અવલસિંહ એ પણ હતા. આ બધા પગી પરિવારના માણસોએ અનિતિ છોડી દીધી હતી અને બધા ઘણા સારા સત્સંગી થયા હતા. એ જમાનામાં વડતાલ માટે કહેવાતું, વડતાલની આસપાસનો આખો પંથક થરથર ધ્રુજતો જોબનપગીના નામથી. એવું કહેવાય છે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ મહારાજ, એ પણ જેનું નામ ન લેતા એવો લૂંટારો કોણ હતો? જોબન હતો. પણ ભગવાન સ્વામિનારાયણે કેટલું મોટું કાર્ય કર્યું. ભગવાનના સંતના પગલા પડે ત્યારે આવું થાય. જે લૂંટારાની ભૂમિ હતી, જેનું કોઈ નામ ન લે એવી ભૂમિ હતી, એને ધામ બનાવી દીધું. સુરતમાં જે મંદિર છે એ મંદિર મસાણ હતું. મસાણવાળી ભૂમિ, ત્યાં જીન થતા, ભૂત થતા, પ્રેત થતા કોઈ આવે નહીં. મુક્તાનંદ સ્વામીને તો ટીખળી માણસોએ સામે ચાલીને કે જવા દો આ સાધુન બાવડાઓને, ત્યાં ખબર પડે આમ મોકલી દીધા હતા. પણ એ મસાણવાળી ભૂમિમાં આજે મંદિરો ઊભા છે. વિચારો, એક સંત આવે તો મસાણને પણ મંદિર બનાવી દે, અને એક શેતાન જીવનમાં આવી જાય ને તો મંદિરને પણ મસાણ બનાવી દે છે. આટલો ફેર છે. એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી કહે, ચડિયાતા મળે તો સંગ કરીએ, પણ ઉતરતાનો તો ક્યારેય પણ ન કરીએ. જીવનમાં યાદ રાખો, આપણા કરતાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, સમજણ, નિષ્ઠા, મહિમા, પ્રેમ એમાં ચડિયાતા હોય ને એવા સંત ભક્ત એમાં ચોટી જવું, બાકી બધામાં, હા બધામાં હેત રાખીએ, દયા રાખીએ, ભાવ રાખીએ, પણ સંગ તો કોનો કરીએ? બળિયાનો કરીએ. આવી રીતે મહારાજે વડતાલમાં જે જે સત્સંગી કર્યા હતા બધાના સ્વામીએ નામથી સ્મરણ કરી યાદ કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમ પૂરમાં વડતાલના સત્સંગી પરિવારોના નામ કહ્યા. એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. તમને બધાને નાનું હોમવર્ક, સુતા સુતા આજે તમે જે ભક્તોને જાણો છો, જેને મળ્યા છો, જેને જોયા છે, જેની સાથે રહ્યા છો, એવા કોઈક સંત કે ભક્ત એના જીવનના 1, 2, 3, 4 સારા ગુણ વિચારજો. આટલો વિચાર કરવાથી પણ તમારા મનમાં, અંતરમાં કેટલી શાંતિ વળે છે અને મળે છે આજે તપાસ કરજો તમે. આવી રીતે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરામૃત સાગરના અષ્ટમપુરમાં વડતાલના સત્સંગી પરિવારોનું નામ કહ્યા. એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. 47મો તરંગ પૂરું થયું. બોલો ઘનશ્યામમાં.